ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारू स्वागत करूँ छू अरुष किचन में। आज हूँ बनावीश प्रेग्नेंसी में खवाई एवं ड्राई फ्रूटना लाडू। तबस्सुम अंसारी ए मने कमेंट करेली कि प्रेग्नेंसी में खवाई एवं कहीं बनावजो एम, तो हूँ आ लाडू बनाव छू। एना माटे आपणे आ ड्राई फ्रूट लीधेला छे, आ बदाम छे कटका कर लीधा छे आपणे, आ अखरोट छे अने आ किशमिश छे, आ काजू छे, आ पिस्ता छे अने खजूर, आ बधा ड्राई फ્રૂટ આપણે લીધેલા છે અને આ નારિયેળ છે, સૂકું નારિયેળનો ભૂકો છે અને આ ખાંડ છે અને આ ઘી, ઘીમાં આપણે રોસ્ટ કરશું, આ એલચીનો ભૂકો લીધેલો છે આપણે, આ કડાઈ મૂકી છે આપણે, હવે ગેસ ચાલુ કરીશું। હવે એમાં આપણે એક ચમચી ઘી નાખીશું, આ ઘીમાં આપણે આ બદામ નાખશું, ઘીમાં આપણે રોસ્ટ કરશું બધા ડ્રાય ફ્રૂટ્સ। હવે આ કાજુ નાખી દેશું, હવે આ પિસ્તા નાખી દઈશું, હવે અખરોટ નાખી દઈશું। અખરોટ પ્રેગ્નન્સીમાં બહુ સારા ખાવા, હવે આ કિશમિશ નાખી દઈશું, ઘીની સરસ સુગંધ આવે છે। હવે આપણે આ એક થાળીમાં કાઢી લઈશું, હવે આમાં એક ચમચી ઘી એડ કરશું પાછું આપણે, હવે આપણે આ ખજૂર એડ કરશું, ખજૂરને આપણે આ રીતે ઘીમાં રોસ્ટ કરશું। ઘણાને એમ હોય કે ખજૂર આપણે પ્રેગ્નન્સીમાં ગરમ પડે એમ, પણ મેં મારો ભાઈ છે એક સતીશ ગોસ્વામી ડૉક્ટર છે રાજકોટ, એને મેં પૂછ્યું તો એને કીધું કે ખજૂર તો પ્રેગ્નન્સીમાં બહુ સારો, કેમ કે આમાં આયર્ન હોય અને આયર્નની ગોળી પ્રેગ્નન્સીમાં ત્રીજા મહિનાથી કેમ ચાલુ ડૉક્ટર કરી દે છે, એટલે આ ખજૂર આ રીતે ખાવ તો સારું એમ। ચોથાથી નવ મહિના સુધી ખજૂર બહુ સારો। હવે આપણે એમાં ટોપરું એડ કરીશું, એને આપણે શેકી લેશું આ રીતે, આ ખજૂર આપણે શેકાઈ ગયો છે, હવે ગેસ બંધ કરી દઈશું આપણે। એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું, હવે આપણે આ કડાઈ મૂકી છે ગેસ ચાલુ કરશું, હવે આ ખાંડ એડ કરશું, એમાં આપણે ખાંડ બુડે એટલું પાણી નાખશું, હવે આને આપણે હલાવતા રહેશું, બહુ આપણે ચાસણી બહુ વધારે નથી આવવા દેવાની, ખાલી ખાંડ ઓગળે એટલે થોડી વાર જ અમથું રાખવાનું છે, કડક ચાસણી નથી કરવાની આપણે। આપણી ખાંડ ઓગળી ગઈ છે, ચાસણી આ રીતની થઈ ગઈ છે, હવે આપણે આમાં એલચીનો ભૂકો નાખી દઈશું, જો તમને એલચીનો સ્વાદ ન ભાવતો હોય તો સ્કીપ કરી શકો છો। હવે આપણે આ ડ્રાય ફ્રૂટ બધા નાખી દઈશું, હવે આ નારિયેળનો ભૂકો ને એ બધું એડ કરી દઈશું, હવે ચાસણીમાં આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે,
એટલે થોડી વાર આ રીતે હલાવવાનું. આ ચાસણી છે અંદર એ આપણે આમાં એબ્ઝોર્વ થઈ જાય ત્યાં સુધી આપણે આમને હલાવશું, પછી એના આપણે લાડુ વાળી લઈશું. આ સૂકું થઈ જવું જોઈએ, આપણે લાડુ વાળીએ ને એ રીતનું. આપણે બધી ચાસણી એમાં એબ્ઝોર્વ થઈ ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારી લેશું. આ થોડું ઠંડુ થાય એટલે આપણે એના લાડુ બનાવશું. અને આપણે હવે આ પ્લેટમાં કાઢી લઈએ એટલે જલ્દી ઠંડુ થઈ જાય. આ ઘીવાળા હાથ કર્યા આપણે. હવે આને આ રીતે આપણે લાડુ વાળી લેશું. બધા લાડુ આપણે આ રીતે વાળી લેશું. આ લાડુ આપણે વાળી લીધેલા છે, હવે એને આપણે પ્લેટમાં લઈ લેશું. આ પ્લેટમાં આપણે લઈ લેશું. હવે આ રીતે આપણે પ્લેટમાં લાડુ લઈ લીધા છે. બધા તૈયાર છે આપણા ડ્રાય ફ્રૂટ્સના લાડુ, પ્રેગ્નન્સી માટે સ્પેશિયલ. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તબસુમ અંસારી એમને જો આ કમેન્ટ કરી કે પ્રેગ્નન્સી માટે કંઈ બનાવો તો આ લાડુ મેં બનાવ્યા. જો તમારે કંઈ કમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, તમારી ફરમાઈશ હશે એ હું બનાવીને મૂકીશ. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.